ભગવાન જ્યારે સરસપુર મોસાળમાં પહોંચ્યા તો નજર પહોંચે ત્યાં સુધી માનવ મહેરામણ જ નજરે પડ્યું. મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત, ધમધમ્યા રસોડા. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ નગર ચર્યાએ નીકળ્યા. 18 ગજરાજાની આગેવાનીમાં રથયાત્રા ભજન અને જય રણછોડના નાદ વચ્ચે જ્યારે મોસાળ સરસપુર પહોંચી તો મોસાળમાં લોકોનો ઉત્સાહ આસમાને હતો. સરસપુરમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર માનવ મહેરામણ જ નજરે પડ્યું હતું. ભાણેજને વધાવવા માટે ભક્તો અધીરા બન્યા. જગન્નાથજીના મોસાળ એટલે કે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરાયું. ભાણેજને વધાવવા સરસપુરવાસીઓ હરખ ઘેલા થયા. હર્ષોલ્લાસ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા. ભક્તોની આંખો ખુશીના આંસુઓથી ભીંજાઈ. મહાપ્રભુના દર્શન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી. જય રણછોડ માખણ ચોરના નાદ પણ સંભળાતા જોવા મળ્યા. ત્યારે આટલી મોટી સંખ્યાની વચ્ચે મોસાળમાં ભગવાન જગન્નાથજીને 50 લાખનું મામેરું ભરવામાં આવ્યું. મામેરામાં 2-2 કિલોના 3 ચાંદીના હાર, 7.5 તોલા સોનું, જેમાં 2 ચેન, જગન્નાથજી અને બળભદ્રજી માટે સોનાની વીટી, સુભદ્રાજીની કાનની બુટ્ટી, માતાજી માટેના ચૂડા, કંદોરો અને ચાંદલો અર્પણ કરાયો. મામેરામાં ભગવાનના 108 વાઘા છે. બીજી તરફ ભગવાનના મામાના ઘરે સરસપુરમાં રસોડા ધમધમ્યા હતા. હાલો પ્રસાદ લેવા હાલોના નાદ ગુંજ્યા. પૂરી શાક મોહનથાળનો પ્રસાદ લેવા લાખો ભક્તો ઉમટ્યા. સરસપુરની પોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવ્યા. ભક્તોને પૂરી શાક મોહનથાળ અને ફૂલવડીનો પ્રસાદ જમાડવામાં આવ્યો. 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી અને 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો. અમદાવાદની રથયાત્રામાં કર્તબકારોએ જમાવ્યું આકર્ષણ. અખાડિયાનોના અવનવા કર્તવો લોકોને દંગ કરી ચૂક્યા હતા. અમદાવાદમાં 147મી રથયાત્રાને લઈને ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો. અમદાવાદના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા. જાણે આખું અમદાવાદ ભગવાનની એક ઝલક જોવા માટે રોડ પર ઉતરી આવ્યું. રોડ પર જાણે કેડિયારું ઉભરાયું હતું. રથયાત્રામાં ખુદ ભગવાન સામે ચાલીને ભક્તોને દ્વાર પહોંચતા રથયાત્રામાં જોવા મળ્યા વિવિધ રંગો. અખાડાના યુવાનોએ રથયાત્રામાં ભાગ લઈને અવનવા કર્તવ્યો કરી લોકોને દંગ કરી દીધા. રથયાત્રા એક એવો ઉત્સવ છે જેમાં ભક્તિ ખુશાલીની સાથે શારીરિક બળ પણ ઉમેરાય છે. અખાડાના કર્તબોએ રથયાત્રામાં 4 ચાંદ લગાવી દીધા, આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ વર્ષે પણ રથયાત્રામાં 30 અખાડા જોડાયા, જેમાં યુવાનોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. બાળકોથી લઈને પહેલવાનોના કર્તબોએ આકર્ષણ જમાવ્યું. નિત નવા શરીરના દાવભેટ સાથે કસાયેલા શરીર સાથે યુવાનો જોવા મળ્યા. તો 2 વ્યક્તિઓ સીડીઓની વચ્ચે ઉભા રહી એક પછી એક પલટીઓ મારતા જોવા મળ્યા. યુવાને પેટ પર પથ્થરો મૂકી બીજાએ હથોડો મારી તોડ્યો. યુવાને કુંડામાંથી 2 તલવાર પગમાં દબાવી આંખે અડાડી. રથયાત્રામાં યુવાનોએ ખેલ્યા દિલ ધડક કર્તબો. કોઈએ પટ્ટા ખેલ્યા તો કોઈ લાકડી રમ્યા. પહેલવાનો કુસ્તી કર્તબો કરતા જોવા મળ્યા. યુવાનો લાકડીએ રમતા જોવા મળ્યા. લોકો આ કર્તબ જોતા જ રહી ગયા હતા. અખાડાના કર્તબો જોવા માટે લોકોની ભીડ ઉમટી. યુવાનોના અવનવા કર્તબો જોઈ લોકો ખુશખુશાલ થઈ ગયા. છોકરીઓએ પણ કર્તબ બતાવ્યું. અખાડિયાનોમાં એક યુવતીએ જમાવ્યું જબરજસ્ત આકર્ષણ. રસ્તા પર હાથમાં સતત રિંગ ફેરવતી અને ઉછાળતી જોવા મળેલી યુવતીએ આપ્યો નારી શક્તિનો પરિચય. રથયાત્રામાં આખું અમદાવાદ ભક્તિના રંગે રંગાયું હતું. ત્યારે કોઈ કૃષ્ણ બની તો કોઈ રાધા બની તો કોઈ પોતાના બાળકોને કનૈયાના વેશમાં રથયાત્રામાં લઈને જોડાયા હતા. ભગવાનના રથની સાથે ઝૂમી ઉઠ્યા હતા. રથયાત્રામાં અવનવા પરિધાન ધારણ કરી લોકો ઝૂમી ઉઠ્યા. સાફા બાંધેલી યુવતીઓ પણ ઝૂમી ઉઠી. માથે સાફા અને હાથમાં કરતાલ સાથે યુવતીઓ ઝૂમી અને ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. કોઈના હાથમાં કરતાલ છે તો કોઈના હાથમાં મંજીરા, તો કોઈના હાથમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા બહેનની નાની મૂર્તિઓ. ખભા અને માથે ઉંચકીને ભજનો ગાઈ રહેલા ભક્તોનો અનોખો સંયોગ જોવા મળ્યો. એક તરફ જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા તો બીજી તરફ સરસપુરમાં ભક્તિમાં લીન જોવા મળી મહિલાઓ. ભગવાનને આવકારવા ભજન અને ભક્તિમાં લીન જોવા મળી મહિલાઓ. તો રથયાત્રામાં આદિવાસી નૃત્યએ પણ આકર્ષણ જમાવ્યું. આદિવાસી કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં આદિવાસી નૃત્ય કર્યું હતું. અમદાવાદની રથયાત્રામાં રાસ ગરબાથી લઈને અવનવા ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. જુઓ રથયાત્રાના અલગ અલગ રંગ. અમદાવાદના રસ્તાઓ વહેલી સવારે 4 વાગ્યાથી જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યા. નાથની એક ઝલક જોવા માટે અમદાવાદના રસ્તાઓ પર જાણે કેડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઐતિહાસિક રથયાત્રામાં જોવા મળ્યા અલગ અલગ રંગ. રંગબેરંગી ટેબ્લોથી લઈ માથે સાફા અને હાથમાં કરતાલ સાથે ઝૂમી ઉઠેલી યુવતીઓએ જમાવ્યું આકર્ષણ. તો વિવિધ કર્તબોએ જમાવ્યું આકર્ષણ. નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. રથયાત્રામાં ગજરાજોએ જમાવ્યું આકર્ષણ. 8 થી 10 ગજરાજ રથયાત્રામાં જોડાયા હતા. ગજરાજોએ રથયાત્રાની આગેવાની કરી હતી. રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. શ્રવણના ટેબ્લોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શ્રવણ કાવડમાં માતા પિતાએ યાત્રાને લઈ જતા હોય તેવા વેશ સાથે બાળક શ્રવણ બન્યો હતો. તો હાલ ગ્રીન એનર્જીનો જમાનો છે તેને જ દર્શાવતો એક ટેબ્લો રથયાત્રામાં જોડાયો હતો. ભવિષ્યની ઉર્જા સાથેના સ્લોગન સાથે ગ્રીન એનર્જીના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. તો રથયાત્રામાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. રામ મંદિરના ટેબ્લોએ રંગ જમાવ્યો હતો. આ બાજુ રાધાકૃષ્ણ અને હનુમાનજીના વેશભૂષામાં જોડાયેલા ટેબ્લોએ લોકોનું ધ્યાન ખેંચ્યું.
ભક્તિ જ નહીં પરંતુ વિજ્ઞાન અને સંવિધાનનો સંગમ પણ જોવા મળ્યો, તો સંવિધાનના ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું. તો અંગદાનનું કેટલું મહત્વ છે તેને પણ સમજાવતો ટેબ્લો જોવા મળ્યો. આ બાજુ નાસા અને ઇસરોના ટેબ્લોએ પણ રંગ રાખ્યો. બીજી તરફ રથયાત્રાના રંગમાં વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનો ફીવર પણ જોવા મળ્યો. T20 વર્લ્ડ કપ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો. વિશ્વગુરુ નરેન્દ્ર મોદી અને યોગીએ પણ જમાવ્યું આકર્ષણ. માત્ર ટેબ્લોએ જ નહીં પરંતુ રથયાત્રામાં જોડાયેલા લોકો પણ ઝૂમ્યા. રથયાત્રામાં અવનવા પરિધાન ધારણ કરી લોકો ઝૂમી ઉઠ્યા. ઉત્તર ગુજરાતના શહેરો પણ રંગાયા ભગવાન રણછોડના રંગમાં. યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા જય જગન્નાથના જય ઘોષ સાથે રથયાત્રા કાઢવામાં આવી. રાધાકૃષ્ણ મંદિરથી રથયાત્રા નીકળી હતી. જાંબુ કાકડી અને ફણગારેલા મગનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. સાબરકાંઠા ઈડર ખાતે ભગવાન જગન્નાથની 26મી રથયાત્રા નીકળી. ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરાએ ભગવાનની પહિંદવિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણ ઈડર શહેર બન્યું ભક્તિમય. ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા ડીજેના તાલે નાથની નગર યાત્રામાં ઝૂમી ઉઠ્યા. તો ધનસુરા નગરમાં પણ નીકળી રથયાત્રા. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાઈ રથયાત્રા. પરબડી ચોક ખાતે આવેલ રામજી મંદિરથી યોજાઈ રથયાત્રા. ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા. બોટાદમાં નીકળી 27મી રથયાત્રા. વિવિધ કર્તબોએ જમાવ્યું આકર્ષણ. બોટાદ શહેરના ગિરનારી આશ્રમથી ભગવાન જગન્નાથની 27મી રથયાત્રા નીકળી. આશ્રમ ખાતેથી લીલી ઝંડી આપી ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું. ઠેર ઠેર હરિભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરાયું. બોટાદના માર્ગો ભક્તિના રંગમાં રંગાઈ ગયા. મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા. ભક્તોના દ્વારે ભગવાન દર્શન કરવા આવતા ભક્તો ધન્યતા અનુભવતા જોવા મળ્યા. બોટાદ શહેરના મુખ્ય માર્ગ પાળિયાદ રોડ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ગઢડા રોડ સહિતના તમામ મુખ્ય માર્ગો પર આ રથયાત્રા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ભક્તોમાં ભગવાનના દર્શન કરવાને લઈને એક અનેરો ઉત્સાહ અને આનંદ હતો. તમામ લોકોને ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા. તો જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ જિલ્લા બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો તેમજ ગિરનારી આશ્રમના સેવકો જોડાયા હતા. આ રથયાત્રામાં અલગ અલગ આકર્ષણ પણ જોવા મળ્યા હતા. રોડ પર યુવાનોએ કરતબ કરી લોકોને અચંબામાં મૂકી દીધા હતા. આ તરફ ડાકોર અને શામળાજીમાં પણ નીકળી ભવ્ય રથયાત્રા. અષાઢી બીજને લઈ રાજ્યભરના શહેરોમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા. અમદાવાદથી લઈ ભાવનગર, ડાકોરથી લઈ શામળાજી સહિતના શહેરોમાં રંગીચંગી રથયાત્રા નીકળી. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રથયાત્રા નીકળી. રાજા રણછોડરાય નગરચર્યાએ નીકળ્યા. યાત્રાધામ ડાકોરમાં 10 કિલોમીટર જેટલી લાંબી આ યાત્રા હતી. રણછોડ મહારાજાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ અપાયો. પોલીસ દ્વારા સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન અને બોડી વોર્ન કેમેરાથી નજર પણ રખાઈ. આ બાજુ અરવલ્લીમાં શામળિયાની રથયાત્રા નીકળી. નવા બનાવેલા રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ. રથયાત્રાએ મંદિર પરિસરમાં 7-8 ફર્યા. ભગવાન શામળિયાને પણ વિશેષ સાજ સજ્જા કરવામાં આવી. અનેક ભક્તો રથયાત્રામાં જોડાયા અને ધન્યતા અનુભવી. રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ પણ ભક્તોમાં વહેંચવામાં આવ્યો. બોટાદના બરવાડામાં સતત બીજા વર્ષે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી. બરવાડા હિન્દુ યુવા સંગઠને લક્ષ્મણજી મંદિરના સાનિધ્યમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આસપાસના ગામ લોકો પણ ઉમટી પડ્યા. રથયાત્રામાં 25થી વધુ ટેબ્લો જોડાયા. તો ભાવિક ભક્તો નાસિક ઢોલ તેમજ ડીજેના તાલે ઝૂમ્યા. તમામ રથનું ઠેર ઠેર પુષ્પ વર્ષા અને ફૂલહારથી સ્વાગત કરાયું. ઉપરાંત રથયાત્રામાં પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ અને પ્રકૃતિ જાળવણી માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો. લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરાય. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા. ભાવનગરના રાજમાર્ગો પર નીકળી રથયાત્રા. માજી સૈનિક સંગઠન દ્વારા રથને સલામી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેને રથયાત્રામાં પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી. ભગવાનના નાદથી રાજકોટની બજારો પણ ગુંજી. રાજકોટ શહેરમાં 17મી ભવ્ય રથયાત્રા નીકળી. રથયાત્રા ખોડિયાર મંદિર, કૈલાશધામ આશ્રમ, નાના મોવા ગામથી પ્રસ્થાન થઈ શહેરના રાજમાર્ગો પર આ રથયાત્રા ફરી. રથયાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુ સંત અને રાજકીય લોકો પણ જોડાયા. વિવિધ પ્રકારના ફ્લોટ્સ પણ રથયાત્રામાં જોવા મળ્યા. ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. કેટલાક કલાકારો દ્વારા ભગવાન શિવના ગણ બની શિવ નૃત્ય પણ કરાયું. સાળંગપુર દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો.
પવિત્ર અષાઢી બીજના રંગમાં રંગાયા કષ્ટભંજન દાદા. પવિત્ર અષાઢી બીજને લઈ રાજ્યભરમાં ઠેર ઠેર રથયાત્રા નીકળી રહી છે અને ત્યારે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો. સાથે જ હનુમાનજી દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો. ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી. આ દર્શનનો લાભ લેવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વહેલી સવારથી ભક્તોની લાઈન લાગી. અંબાજીના માન સરોવરમાં પાણીની પૂજા. અષાઢી બીજને લઈ રણછોડ રાયજી મંદિરેથી રથયાત્રા નીકળી ત્યારે અષાઢી બીજને વર્ષા ઋતુ માટે નવું વર્ષ મનાય છે. આ નવા વર્ષમાં વરસેલા પાણીના વધામણા કરવામાં આવે છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ તથા માતાજીની ગાદીના ભટજી મહારાજ દ્વારા માન સરોવરમાં વાજતી ગાજતી આવીને પવિત્ર જળની પૂજનવિધિ કરવામાં આવી. આ માન સરોવરમાં પાણીની પૂજનવિધિ કરી માંડવો અને શ્રીફળ ચૂંદડી પધરાવવામાં આવી. એવું માનવામાં આવે છે કે આ નવા નીરનું પૂજન કરવાથી વરુણદેવ રીઝે છે. સારો વરસાદ થાય તે માટે પૂજન વિધિ કરવામાં આવી, પ્રાર્થના કરાઈ. પૂજા વિધિ બાદ સુખડી અને ઘઉં ચણાના ઠોઠાનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો. અષાઢી બીજે રાજ્યમાં વાહનોની ધૂમ ખરીદી, વાહનો ખરીદી કરવા પડાપડી થઈ. અષાઢી બીજના વણજોયા મુહૂર્તને લઈને રાજકોટ સહિત રાજ્યભરમાં નવા વાહનો ખરીદવા માટે પડાપડી થઈ હતી. આજના દિવસે રાજ્યમાં કરોડો રૂપિયાના વાહનોની ખરીદી થઈ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે કાર અને બાઇકની ધૂમ ખરીદી થઈ, રાજકોટ શહેરના અલગ અલગ વાહનોના શોરૂમ પર વહેલી સવારથી જ અલગ અલગ ટુ વ્હીલરની ડિલિવરી લેવા માટે પહોંચ્યા હતા લોકો. લોકોએ પોતાની પસંદગીની ખરીદેલી કારને કુમકુમ તિલક કરી અને મુહૂર્ત કર્યું હતું. તો કેટલાક લોકોએ પોતાની દીકરીના પગલા કારના બોનેટ ઉપર પાડીને કારને ઘરે લઈ ગયા. આ ખુશીના પ્રસંગે લોકોએ તેમના જ પરિવારજનોને મો મીઠા કરાવીને ઉજવણી કરી હતી. રાજકોટમાં આજના દિવસે ડિલિવરી મળે એટલા માટે લોકોએ એક મહિના અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું. સમગ્ર રાજકોટ શહેરમાં આશરે 700 જેટલી કાર વેચાઈ, 800થી પણ વધુ ટુ વ્હીલર વેચાયા. ડાંગથી મહત્વના સમાચાર. સાપુતારા ઘાટ નજીક અકસ્માત થયો છે. સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમ પહોંચી ગઈ છે. ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તો હાલમાં બસનો અકસ્માત થયો છે, ખાઈમાં પડી હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કઈ રીતે આ અકસ્માત થયો તેની વિશે હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી, પરંતુ આ બસમાં 70 જેટલા મુસાફરો સવાર હોવાની જાણકારી મળી રહી છે. સાપુતારા ઘાટ પાસે જ આ અકસ્માત થયો જેવી જાણ પોલીસને થઈ. પોલીસ સહિત આસપાસથી અન્ય લોકો પણ મદદે આવ્યા હતા. હાલમાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાની જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સમારતા નિશાંત પાસેથી મેળવીશું. નિશાંત, હાલમાં વધુ શું જાણકારી છે? જે બસ ખાબકી છે, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? જી સિદ્ધાર્થ, ચોક્કસ જણાવી દઉં કે સાપુતારા ઘાટ માર્ગમાં સુરતથી લક્ઝરી બસ આવી હતી, જેનો ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વધુ માહિતી મળી રહી છે કે બે જે નાના બાળકો છે, બાળકો દબાયા, બસ નીચે દબાયા હોવાની આશંકા હોય, જેને લઈને તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને વધુ શોધખોળ પણ ચાલુ કરી દેવામાં આવી છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં શોધખોળ ચાલી રહી છે, ક્રેન મંગાવવામાં આવી છે બસને બહાર કાઢવાનું. જે લોકો અંદર હતા તેઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ભરૂચમાં 10 સેકન્ડમાં 2 ટાંકી કડડભૂસ. ભરૂચ તાલુકાના પારખેત ગામે વર્ષો જૂની બે જર્જરિત પાણીની ટાંકીને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દેવામાં આવી. સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરિત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર 10 સેકન્ડ કરતા ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે. પારખેત ગામમાં વર્ષ 1959માં આ ટાંકી બનાવવામાં આવી હતી. વર્ષોથી આ જ ટાંકીમાંથી ગામના લોકોનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું. સમય જતાં ટાંકી જર્જરિત બની અને પાણી ભરવાનું બંધ કરાયું. તો છેલ્લા કેટલાય સમયથી ટાંકી જર્જરિત હાલતમાં હતી, જેને તોડી પાડવાની માંગણી ઉઠી હતી. ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસમાંથી લોકોને દૂર ખસેડી બંને ટાંકીને વારાફરતી જમીનદોસ કરી દીધી હતી. જર્જરિત ટાંકીને તોડી પાડતા હવે તંત્ર અને સ્થાનિકો બંનેએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7નો ભોગ લીધો. 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ બેસી ગઈ. સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7 લોકોનો ભોગ લીધો. 5 માળની બિલ્ડિંગ તાશના પત્તાની માફક કકડભૂસ થઈ અને જમીદોસ થઈ જતા 7 જિંદગી પણ